ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજો પોઈન્ટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શીખીએ છીએ. પહેલાં નોટમાં તમે આ ટાઇટલ આપી દેવો, ઓલ્ટરનેટિવ ચોઈસ. તમને ધોરણ 9, 10 અને 11માં પણ મેં તમને આ ઓલ્ટરનેટિવ ચોઈસ શીખવું છે, બરાબર છે, જેમાં આઈધર ઓર કે નાઈધર નોટનો ઉપયોગ છે. ગુજરાતી લખી લેવાનું, આઈધર ઓર એટલે બેમાંથી એક વિકલ્પની પસંદગી, બરાબર છે. નાઈધર નોર એટલે બંને જ નહીં. હવે પહેલાં એક ઉદાહરણ તમને આપી દઉં, તેનાથી તમને તરત જ આવડી જાય. આઈ લાઈક આઈધર ગીતા ઓર સીતા. ગુજરાતી શું થશે? મને ક્યાં તો ગીતા અથવા સીતા ગમે છે. પણ તમે આ વાક્ય લખી લેજો નોટમાં. હવે બીજું વાક્ય તમે લખવાનું, આઈ લાઈક નાઈધર ગીતા નોર સીતા. તો મને ગીતા પણ નથી ગમતી અને સીતા પણ નથી ગમતી. એટલે આઈધર ઓર એટલે બેમાંથી એક, અને નાઈધર ઓર એટલે બંને જ નહીં. યાદ રાખો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પહેલેથી જ જો કોઈ એક વિકલ્પ આપેલો હોય તો આપણે બીજો વિકલ્પ લખવાનો, બરાબર, અને પછી વાક્ય પૂર્ણ કરવાનું. જો આઈધર આપેલો હોય તો ઓર લખીને બીજો વિકલ્પ લખવાનો, નાઈધર આપેલો હોય તો ન લખીને બીજો વિકલ્પ પૂર્ણ કરવાનો. હવે જુઓ, તમે ધારો તે રીતે તમે એ વાક્ય પૂર્ણ કરી શકો છો, એનાથી કંઈ ડરવાની જરૂર નથી. તમારું વાક્ય સાચા જ પડે એમ છે, તમને શીખવું પણ છે. 11માં ફરી પાછા આપણે જોઈએ છીએ. ચાલો, વી હેડ નાઈધર કાર નોર. હવે તમે અહીંયા નાઈધર કાર છે, બરાબર, મારી પાસે કાર પણ નહીં હતી અમારી પાસે, નોર બાઇક લખો તો બી ચાલી જાય. હવે નીચે જવાબ છે નોર મની ટુ ગો ટુ રેસ્ટોરન્ટ, એ બી ચાલે છે, બરાબર છે. પણ સહેલું હોય તે જ લખી દેવાનું. ચાલો, હી વિલ આઈધર, તો આઈધર તો આવી જ ગયું, ગો બાય બસ ઓર બાય ટ્રેન. તદ્દન હેલું હોય તે લખવાનું, જવાની જ વાત કરી. તો હીના વિલ આઈધર ગો બાય બસ ઓર બાય ટ્રેન. આઈ કેન પ્લે નાઈધર, રમવાની વાત છે, નાઈધર લખું, બરાબર છે. તો આપણે પહેલાં એક રમત લખી દેવાની, ક્રિકેટ નોર ખોખો. તો ક્રિકેટ કે ખોખો હું રમી શકતો નથી, તદ્દન સહેલું છે, જોઉં ને. આ તો ત્રીજું, આઈધર બેલા, હવે બેલા આવી એટલે સીતા લખી શકીએ, આઈધર બેલા ઓર સીતા વિલ ગો ટુ સુરત. તદ્દન સહેલું, તમે ધારે તે બનાવી શકો, બરાબર છે. આઈધર બેલા ઓર ગીતા વિલ પ્લે ક્રિકેટ કે વિલ પ્લે બેડમિન્ટન, ગમે તે લખી શકાય. ચાલો, વી વિલ ગો નાઈધર ટુ કાફે નોર ટુ ધ થિયેટર, બરાબર છે. નાઈધર આવ્યું એટલે નોર, પછી ટુ ધ થિયેટર લખી દેવાનું, તદ્દન સહેલું છે. નાઈધર ઓસ્ટ્રેલિયા નોર બાંગ્લાદેશ ઇઝ, બરાબર છે, is ready to play the game, બરાબર છે. ઓસ્ટ્રેલિયા કે બાંગ્લાદેશ બંને આ રમત રમવા તૈયાર નથી. તો નાઈધર નોર તો પહેલેથી જ આપેલું છે, વિકલ્પ બી આપેલા છે. ચાલો, યુ કેન કોલ મી, બરાબર છે. તમારે યાદ રાખવાનું કે આમાં કંઈ જ નથી આપેલું, તો તમારે ઓલ્ટરનેટિવ ચોઈસનું આપેલું છે. તો તમારા આઈધર ઇન ધ ઇવનિંગ ઓર ઇન ધ મોર્નિંગ, અથવા તો આઈધર ઇન ધ મોર્નિંગ ઓર ઇન ધ ઇવનિંગ, એમ તમે જવાબ લખી શકો છો. રીના વિલ ગો આઈધર ટુ સુરત, જવાની વાત આવી એટલે ટુ સુરત ઓર ટુ બરોડા, બરાબર છે. તો જવાની વાત આવી એટલે સ્થળ લખી દેવાનું. ભરત વિલ ટીચ અસ, ભરત આપણને ભણાવશે. શું ભણાવવાના? આઈધર ઇંગ્લિશ ઓર હિન્દી, તદ્દન સહેલું છે. ચાલો, માય પાપા વિલ ગીવ મી આઈધર, બરાબર છે, એ કાર ઓર એ બાઇક. તમારે બીજું લખવું હોય કે માય પાપા વિલ ગીવ મી આઈધર, બરાબર છે, એ બાઇક ઓર એ સ્કૂટી, તો પણ ચાલે. ધારો કે નાઈધર રાઈટ, હવે લખી તો શકતી નથી, નોર રીડ, તો તદ્દન સહેલું છે. તો મિત્રો, ખૂબ જ સહેલું છે, ચિંતા કરવાની જરૂર નથી.
અને તમે લખી લેજો. થેન્ક યુ વેરી મચ.